મિત્રો અને વડીલો, પરસ્પરમાં ખાસ રાજેશભાઈનું આપણે સૌ અભિવાદન કરીએ. રાજેશ, આપણે સૌ ના પ્રિય એવા રાજેશ વ્યાસ મિસ્કિન આપણા સૌના પ્રિય એવા મરીઝ ઉપર વાત કરશે. પરસ્પર એક વિશિષ્ટ પ્રકારનું આયોજન છે અને એમાં સામાન્યત આસ્વાદલક્ષી વક્તવ્યો વધુ થાય છે અભ્યાસપૂર્ણ કરતાં, જેથી કરી જનસામાન્યને પણ એમાં રસ પડે અને જો એમને રસ પડે તો એ સાહિત્ય અને શબ્દ તરફ વળે, એ અભિપ્રેત છે. આ કાર્યક્રમ આમ સામાન્યત મહિનામાં છેલ્લા શુક્રવારે આયોજિત થતો હોય છે, પરંતુ હમણાંથી કેટલાક કારણસર એ અનિયમિત રહ્યો છે. પરંતુ હવે પછી આ વિશ્વકોશનો વિસામો મળ્યો છે એટલે કાયમી આપણે અહીંયા મળીશું. એક મનમાં હતું કે આપણે ત્યાં ઘણી સાહિત્યિક સંસ્થાઓ છે અને દરેક સંસ્થા પોતપોતાની રીતના કાર્યક્રમો કરે છે, ત્યારે વિચાર આવ્યો કે આ કેમ એવું ન બને કે ઘણી બધી સંસ્થાઓ ભેગી થાય અને કોઈ કાર્યક્રમમાં જોડાય. એટલે એ રીતના આ કાર્યક્રમના મૂળ આયોજક માતૃભાષા અભિયાન છે, જે ગુજરાતી ભાષા માટે સતત ચિંતિત રહે છે અને એના વિવિધ કાર્યક્રમો કરે છે. એ ઉપરાંત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, જે હવે 5મા વર્ષમાં પ્રવેશશે અને આ જાન્યુઆરીના 3-4-5 જાન્યુઆરીએ કનોડિયા સેન્ટર આગળ એ ફરીથી સંપન્ન થશે. એટલે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલે જોડાયું છે આ કાર્યક્રમમાં. ક્રિએટિવ યાત્રા કરીને જે વેબસાઇટ ઉપર એટલે નેટ ઉપર જે આ કલા અને સાહિત્ય માટે સતત જાગૃત એવી પ્રવૃત્તિઓ કરે છે, એ મિત્રો પણ જોડાયા છે. કનોડિયા આર્ટ સેન્ટરે પણ આપણને ત્યાં ગમે ત્યારે મળવાની પરવાનગી આપેલી છે અને એ કનોડિયા આર્ટ સેન્ટર પણ આમાં જોડાયેલું છે. આજે આ સંસ્થાઓમાં એક વધુ મેળો થાય છે અને ગુજરાત વિશ્વકોશ. તમને આશ્ચર્ય થશે કે હજુ ગઈકાલે સાંજે આ સમયે જ મેં કુમાર પાડવીને ફોન કર્યો કે સર, કેટલીક અમારી કોમ્યુનિકેશન ગેપના લીધે વિદ્યાપીઠમાં કંઈક ક્લેશ થયો છે કેટલાક કાર્યક્રમમાં, અને તત્કાલ મારે વિશ્વકોશનો આ હોલ જોઈશે. એટલે કુમાર પાડે એક જ કહ્યું કે તારે મને પૂછવાનું હોય, હું ખાલી જોઈ લઉં ખાલી છે કે નહીં. અને તરત 5મી મિનિટે એમનો સામેથી ફોન આવ્યો કે હા, હોલ ખાલી છે ને, તું કાલે અહીંયા આયોજન કરજે. તો ખાસો કુમાર પાડભાઈનો આપણે આભાર વ્યક્ત કરીએ. આટલી સહજતાથી જેને સાહિત્ય અને સંસ્કૃતિની નિસ્બત છે એ એવા એક મોભી આપણી જોડે જોડાય છે અને મને કે હવે તું કાયમી અહીંયા જ રાખને, શા માટે બીજે ફર કરે. એટલે તમે જુઓ કે આપણા સમાજમાં આવા વિષામમાં ઘણા છે, પરંતુ જે ઉદારતાથી જે વિષામો આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે આજે સવિશેષ આનંદ હું વ્યક્ત કરું છું. રાજેશભાઈ વિશે 5-1 મિનિટ હું વાત કરીશ ને પછી કોઈ પણ પ્રકારની ઔપચારિકતા વગર આ કાર્યક્રમ પછી એ જ સંભાળશે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારના એક પ્રતિષ્ઠિત કવિ છે, નિવડેલા કવિ છે, એક મેજર પોઈટ છે. એમના સાહિત્ય કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આપણને પ્રતીતિ થાય, પરંતુ મારે આજે રાજેશ મિસ્કિન, એ મિસ્કિન કેમ છે, એમનું સ્થાન આ પ્રકારે કેવી રીતના ઉભરી આવ્યું છે એની થોડીક વાત કરીશ. રાજેશભાઈનું જે વિશિષ્ટ પાસું છે અને એ એમણે એમનો સ્થાન દ્રઢ કર્યું છે, એનું કારણ એ છે કે એ સતત પોતાના પૂર્વસૂર્યોનું સાહિત્ય અને એની પરંપરાનું સતત પરિશીલન કરતા હોય છે, અભ્યાસ કરતા હોય છે, જે આ આજની જે પેઢી છે, કવિઓની પેઢી છે, એમાં જાણે અજાણે આ તત્વ આપણને જોવા નથી મળતું કે સતત પોતાની પરંપરાનું પરિશીલન કરવું, આ બહુ મોટી વાત છે અને એના લીધે એમનો પિંડ ઘડાય છે, એમની પ્રતિભા એના લીધે નિર્ખે છે.
એટલે રાજેશભાઈનામાં આ એક વિશિષ્ટ લક્ષણ મને જોવા મળ્યું છે. અને એટલે જ આપણે મરીઝ ઉપરનો એમનો અભ્યાસ અને એ ઉપરાંત ગઝલ સ્વરૂપ વિશેનો એમનો અભ્યાસ, એ બંને એ કેટલા સુદૃઢ અને કેટલા ઊંડાણમાં એ થયેલું છે એ આપણે અનુભવીએ છીએ. મને ઘણીવાર હસવું પણ આવે કહેતા કે આજે કવિતાઓની સંખ્યા કરતાં કવિઓની સંખ્યા વધી ગઈ છે, એવી એક વિચિત્ર પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. ત્યારે રાજેશભાઈ આપણા માટે એક બહુ જ ધન્ય કરાવે એવી કવિતાઓ રચીને આપણને એનાથી દૂર રાખે છે અને એનાથી આશ્વાસન પણ પ્રાપ્ત થાય છે. બીજું મેં કહ્યું એમ કે એમનું શાસ્ત્રનું પરિશીલન, એક બાજુ એ માસ્ટર્સ જે આપણા પરંપરામાં સ્થાનો છે જે પૂર્વસૂરીઓ, એનું તો એ પરિશીલન અને અભ્યાસ કરે છે, પરંતુ એ જે સ્વરૂપમાં કામ કરે છે ગઝલ સ્વરૂપમાં અને એમને વૃત્તમાં પણ સંસ્કૃત વૃત્તો પણ એમને આત્મસાત કરેલા છે, એટલે એ શાસ્ત્રનું પરિશીલન અને એનો અભ્યાસ એ પણ બીજું મહત્વનું પાસું રાજેશભાઈમાં જોવા મળે છે. ત્રીજું જે મને મહત્વનું પાસું એમનામાં જોવા મળ્યું છે એ છે કે 1983 એમનો પહેલો કાવ્ય સંગ્રહ આવેલો તૂટેલો સમય, ત્યાં સુધી 2015 બાનુ સાડલો આવો એક કાવ્ય સંગ્રહ આપે છે. ત્યાં સુધીના આખી એમની શબ્દયાત્રામાં હું સતત એમની નજીક રહ્યો છું, એટલે મને લાગે છે કે રાજેશ મિસ્કિન મિસ્કિન એટલા માટે છે કે એ પ્રત્યેક શબ્દ પ્રતીતિનો શબ્દ છે, પ્રતીતિ વગરનું કશું નથી. અત્યારે જે ચાલે છે કે એક ચપરાકિયાપણું અથવા પેરાડોક્સ એટલે એક વિરોધાભાસી વિચારો મૂકી દેવા, એવું નથી. રાજેશ વ્યાસમાં આ એક વિશિષ્ટ વલણ છે કે એ પોતાને પ્રતીતિપૂર્વકનું કશું સંવેદન હોય એને જ એ શબ્દબદ્ધ કરે છે. અને આ બહુ જ મહત્વની વાત છે કે જ્યારે અત્યારે આપણે શબ્દથી દૂર નીકળી ગયા છે, આખા આખા સમયમાં આપણે યાંત્રિકતા તરફ વધુ ને વધુ ગતિ કરીએ છીએ, ત્યારે હવે ભાષા સાહિત્યથી દૂર થતા જઈએ છીએ, ત્યારે કોઈક સર્જક પોતાની પ્રતીતિપૂર્વકનો શબ્દ આપણને આપે છે ત્યારે એનું વધુ મહત્વ છે અને એનું એના માટે આપણે આભારવશ પણ હોઈ શકીશું. બીજું જે એમનામાં લક્ષણ મને જોવા મળે છે એ છે કે એક બાજુ એ પરંપરાનું અનુસંધાન જાળવી રાખે છે, તો બીજી તરફ એ અત્યારની જે સાંપ્રત સંવેદનાઓ છે મનુષ્ય જીવનની એને પણ જોડે સાંધે છે. એટલે એ બંને છેડાની વસ્તુને વચ્ચે લાવીને એક બાજુ પરંપરાનું અનુસંધાન છે તો બીજી તરફ આપણી આજની સંવેદના છે, એ બંનેને જોડે મૂકીને આજની ભાષામાં વાત કરે છે. આ બહુ જ ઓછા મિત્રો કામ કરી શકે છે અને એવા સમયે એમની આ અનેરી અભિવ્યક્તિ જે એમની ગઝલોમાં આપણને પ્રાપ્ત થાય છે એ એટલા માટે એ વિશિષ્ટ બને છે. આપણે જાણીએ છીએ કે આધ્યાત્મિકતા એ એમની એક ધારા રહી છે અને આપણી ગુજરાતી કવિતાની એક પરંપરા પણ રહી છે કે આમ તો મૂળ નરસિંહ મહેતાથી ગુજરાતી કાવ્યનો આરંભ થયો આ આધ્યાત્મ સ્પર્શી કવિતાનો. ધીરે ધીરે આપણે અર્વાચીન યુગમાં આવીએ અને હુણાના નજીકના ભૂતકાળમાં જઈએ તો આપણને મકરંદ દવે પ્રાપ્ત થાય છે, આપણને રાજેન્દ્ર શાહ પ્રાપ્ત થાય છે કે જેની કવિતા એ અધ્યાત્મનો પર્યાય બની ગઈ હોય છે અને જે અધ્યાત્મ છે કવિતા. આપણી પરંપરામાં તો આ બધું એક હતું, અધ્યાત્મ કવિતા સંસ્કૃતિ કલા એ બધું જ એક હતું, સમય સમયે એ બધું સ્પષ્ટ થતું ગયું ને એના તત્વદર્શને એનો એક ભાગ હતો. એ બધું જેમ જેમ સમય ગયો એમ વિજ્ઞાન વધુ ને વધુ પ્રબળ થતું ગયું અને એ બધું અલગ થતું ગયું, પરંતુ મકરંદભાઈ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ એવા સ્થાનો પછી તરત આપણને જે પ્રાપ્ત થાય છે રાજેશ મિસ્કિન, આ બહુ મોટી વાત છે. એક આખી ધારાને સાચવી રાખે છે, એક 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 ભૂતકાળની આપણી આ જે મહત્વની ધારા છે એને જીવતી રાખવાનું પણ એમનું કામ એક બહુ જ મહત્વનું છે.
અને છેલ્લી વાત જે મને આજે પણ રાજેશને ચાહવાનું મન થાય છે એ છે કે અત્યારે જે લોકપ્રિયતાનો મદ ચડ્યો છે બધાને, કે દાદનો જે મહિમા થાય છે અને કેવળ પ્રશસ્તિ અને એની શું કહીશું કે એની સસ્તી પ્રશસ્તિ માટે આપણે વલખા મારીએ છીએ, ત્યારે આપણી વચ્ચે એક એવો કવિ, નક્કર કવિ, આપણો કવિ ઊભો છે કે જે આ બધાથી પર છે અને છતાં પણ આપણને સ્પર્શે છે. થેન્ક યુ. એમનું વક્તવ્ય આપવા વિનંતી. વંદન, આપ સૌને વંદન કરું છું. મરીઝ મારી દ્રષ્ટિએ એ વિશે વાત કરતા પહેલા મને પેલું કંઈક હોય તેની પાસે કાઉન્સમાં લખ્યું હોય ને, એવી રીતે થોડીક પહેલા એની પૂર્વ ભૂમિકા રૂપે કાઉન્સમાં એક વાત કરવાનું મન થાય. એમાંની એક વાત, વર્ષો પહેલા આ 22-23 વર્ષની ઉંમરે બિલકુલ ગીતા પુરાણ બાઇબલની જેમ જે પુસ્તક ખરીદવાનો વિચાર જે માણસે કરેલો એ હતું 5 રૂપિયાનું પુસ્તક આગમન, વોરા એમ કંપનીમાં મળે. અને એ 5 રૂપિયાનું પુસ્તક આગમન ખરીદવા માટે રોજનું 10 રૂપિયાનો પગાર, એટલે એક દિવસ વધારે નોકરી કરી પછી ખરીદવા ગયેલો. અને એ વાંચતો રહ્યો. પછી તો સમગ્ર મરીઝ વિશે વાત કરી અને ઇન બિટવીન પણ એવું લાગ્યા કરતું હતું કે એ 23 વર્ષની ઉંમરનો જે છોકરો હતો ત્યારથી આજ સુધીમાં મરીઝ વિશે ઘણી બધી વાતો એવી છે જે કહી જ નથી, કોઈકને કહેવી છે મારે. એટલે જયારે રાજેન્દ્રભાઈએ નિમંત્રણ આપ્યું ત્યારે આ સબ્જેક્ટ અને આ વાત કહી દેવાનું સરળ લાગ્યું. વર્ષો પછી હૃદયમાં રહેલા મરીઝને આ વ્યાખ્યાન દ્વારા આવડે એવા શબ્દોમાં આપની પાસે મૂકી રહ્યો છું. વ્યાખ્યાનનું શીર્ષક રાખ્યું છે મરીઝ મારી દ્રષ્ટિએ. મારી નજરમાં મરીઝ નહીં, દ્રષ્ટિ અને નજરમાં કેટલો ફેર છે આપ સૌ જાણો છો. મરીઝની કસરોને વારંવાર વાંચી છે. જ્યારે જ્યારે મરીઝ સાહેબને સાંભળવાની તક મળતી હતી ત્યારે સાંભળવા જતો. એટલે પહેલી વાર મેં સાંભળે ને ત્યારે 1972-73 સાલ અમદાવાદનું ગુરુકૃપા ગેસ્ટ હાઉસ ટાઉન હોલની પાછળ આવેલું. એ ગુરુકૃપા ગેસ્ટ હાઉસની ગુરુકૃપા ગેસ્ટ હાઉસની વિશેષતા એ હતી કે ત્યાં પૂજ્ય મોટાના એ શિષ્યનું હતું અને પૂજ્ય મોટા ત્યાં પધારેલા. પહેલી વાર જ્યારે મરીઝ સાહેબને મળવા ગયેલો, વહેલી સવારનો સમય હતો બિલકુલ, અને એમને વહેલી સવારે 9:30 સમયે પણ એમને જોતો હતો ત્યારે એમની આસપાસના શાયર મિત્રો જરાક મજાકમાં એમની એ અવસ્થા વિશે જરાક ટકોર કરતા હતા. અને ત્યારે પણ મારાથી કહેવાયું હતું કે ગુરુકૃપા ગેસ્ટ હાઉસમાં પૂજ્ય મોટા પછી કદાચ આ પહેલો પવિત્ર વ્યક્તિ આવ્યો હશે. એટલે મરીઝ સાહેબને વાંચ્યા છે, અનુભવ્યા છે, જીવ્યો છું. સુરેશ કલ્યાણના કવિતા મેગેઝિનની અંદર મરીઝ સાહેબનો ફોટો છપાયો હતો અને એની પાછો ચંદ્રકાંત ટોપીવાળાનો ફોટો. પણ મરીઝનો કવિતા મેગેઝિન પાછું કરી બહુ મોંઘું પડે અને મરીઝ સાહેબનો ફોટો રોજ જોવાનું મન થાય. એટલે જૈન મર્ચન્ટ સોસાયટીથી ટાઉન હોલ મંગળદાસ સુધી 5 પૈસાની ટિકિટ બચાવીને પણ એ ફોટો જોયા હતો અને પછી ઘેર આજે મરીઝને જોયા એનો આનંદ આવતો. એટલે મરીઝ સાહેબને કઈક જુદી રીતે જોયા છે. આજે જે કઈ બોલીશ એ બિલકુલ અબ તો શું સમર્થ છો પણ બિલકુલ મારી કાલી ગલી ભાષામાં મૂળ ન આવે એ વાત કરવાનું છે. અને બીજું આટલો બધો, એટલે મેં આજે પગથિયા ચડતા ચડતા મરીઝ સાથે આવવાનું મેં કહ્યું કે આજે જેટલા આવશે ને એમાંના ઘણા બધા મરીઝને લીધે આવશે અને બાકીના જે આવેલા હશે ને એ મિસ્કિનના કાપડે બંધાયેલા હશે. પછી અહીંયા આવ્યો, આનંદ બમણો થઈ ગયો અને એની પાછળનું એક સિમ્પલ કારણ કહું તો
કે દેખો તો અમે રશિદાબેન આવીને બેઠા અહીંયા પહેલા પહેલી જ રૂમમાં પીળા રંગના વસ્ત્રોમાં બેઠેલા છે રશિદાબેન, એમની સાથે બેઠા છે એમના પતિ નરેન્દ્રભાઈ. અને રશિદાબેન ને મારા કરતા બધી સુધારે વાળા, કારણ કે એમના મામા થાય છે, માની અંદર એક જ માં છે, મામા માં તો બે માં, એટલે એમના મામા એટલે એમના મામા એટલે મરીઝ સાહેબ વિશે સાંભળવા આવે. રશિદાબેન ની હાજરી હોય, મરીઝ સાહેબ ની ભાણી અને મોસીનભાઈ પાછો આગ્રહ કરે કે ખાસ જવાનું છે, એટલે મને બધા હું પોતાના અંગત વ્યક્તિઓ પાસે મારું હૃદય ખોલવા બેઠો હોઉં એવું લાગે છે. કેટલા મરીઝ આંખ સામે તરવરે છે, એક સમર્થ ગઝલકાર મરીઝ, પતિ પ્રેમી અને પિતા મરીઝ, ગુજરાતી ગઝલ ને ચિંતનની ભૂમિકા આપતો એક સમર્થ ગઝલકાર, શરાબી સંત મરીઝ, ઉમદા, એ બિલકુલ શરાબી સંત છે, ઉમદા માનવી મરીઝ, ગાફેલ બરબાદ આવારા મરીઝ, કેટલા મરીઝ તેમની આ ગઝલમાં તેમનો નિર્દોષ ચહેરો લઈને ઉભેલા મળી આવે છે. આજે મારા હૃદયમાં મારી દ્રષ્ટિમાં રહેલા મરીઝની વાત કરી રહ્યો છું ત્યારે આ એ મરીઝ છે કે જેણે ગુજરાતી ભાષાને ગુજરાતી ગઝલને લોકોના હૃદયમાં ધબકતી રાખવાનો જાણે એમણે પ્રયાસ કર્યો જાણે છે. મારા ઘરની સામે જે થોડાક વ્યક્તિઓ ભાડે રહેવા આવ્યા હતા એ બધા નાગપુર બાજુના હતા, હિન્દી ભાષી હતા, પણ ગઝલના શોખીન હતા. એ લોકોને મેં ગુજરાતી ગઝલ સંભળાવી અને એ ગુજરાતી ગઝલો બધી જ મેં મરીઝની કહી અને એમના ચહેરા ઉપર જે આંખોમાં ચમક આવે ને વાહ, એ મને લાગ્યું કે ભાષા વગર પણ ભાષાથી કામ લઈ શકે એ આ મરીઝ. જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ મરીઝની લોકપ્રિયતામાં વધારો થતો જાય છે, મરીઝની ગઝલોને ઊંડા અભ્યાસીઓ મળતા જાય છે, મરીઝની ગઝલોને માનનારાઓની સંખ્યા વધતી જાય છે અને એ દ્રષ્ટિએ નવી પેઢી ગુજરાતી સાહિત્ય તરફ પણ વળતી જાય છે. જીવનનો એવો કોઈ વિષય મને દેખાયો નથી જેના ઉપર મરીઝે કામ ન કર્યું હોય, એના ઉપર એનો કોઈ ઊંડા શેર ના હોય. મને એક મિત્રએ કહેલું હતું કે મરીઝે સેક્સ વિશે નહીં લખ્યું છે, મેં કોઈ લખ્યું છે. આપણે ત્યાં ઘણા બધાને છે ને ખોતરવાની કેવું હોય, એટલે એમણે મને પૂછ્યું કે કોઈ કેવો વિષય છે, મેં કોઈ લખ્યું છે સેક્સ ઉપર, પણ તમારામાં એ સજ્જતા કઈ છે એ સમજવાની. મારીના મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો, આપ પણ એવું કહો છો કે મને આરામ છે, મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો, આપ પણ એવું કહો છો કે મને આરામ છે. અહીં મજબૂર સહવાસની વાત છે અને આનો છેડો ક્યાં અડે છે, મરીઝની નઝમ નિર્ણયમાં. શુષ્ક લાચાર મિલન કરતા જુદાઈ સારી, શુષ્ક લાચાર મિલન કરતા જુદાઈ સારી, પ્રેમમાં પાપ સમો હોય છે મજબૂર સહવાસ મોહ. અને બીજું એક બહુ સરસ કે એ જાણે છે કે મોહબ્બત ને હવસ ની પાર પણ એક અવસ્થા છે અને મોહબ્બત માં પણ હવસ તો હોઈ શકે. મોહબ્બત નો પુરાવો એ કે અનહદ હો તલબ એમાં, મોહબ્બત નો પુરાવો એ કે અનહદ હો તલબ એમાં, જરૂરત થી વધુ ઈચ્છા હવસ કરતી નથી હોતી. પ્રેમમાં વાસના હોય, હવસ હોય, પરંતુ એ જરૂર કરતા વધારે નથી હોતી. હોય છે તો માત્ર હોય છે અનહદ તલબ, એને પામવાની અપાર વિવરતા. પ્રેમની એક ભૂમિકા પછી તો માત્ર અને માત્ર અને માત્ર, ફરી ફરી કહું તો સ્મરણ, સુમિરન, સુરતા, સિમરન, ગમે તે કહો, પણ એ જ છે. દેહ જોતા જોતા એમ લાગે છે કે આના મારું મન કેવું હશે, મન જોતા જોતા લાગે છે કે એનો આત્મા કેવો હશે. રહું છું યાદમાં તારી, મને ચર્ચામાં રસ ક્યાં છે. એ પ્રિય પાત્રની ચર્ચા કરવામાં એને રસ નથી. રહું છું યાદમાં તારી, મને ચર્ચામાં રસ ક્યાં છે. ફરક રેખા હું ક્યાં દોરું, પ્રણય ક્યાં છે, અવસ ક્યાં છે. મરીઝની એક ગઝલ, એના પ્રત્યેક ચાહકોએ બહુ જુદા જુદા અર્થમાં તેની કંઈક વાત કરી છે. તેના વિશે કંઈક વાત કરું, રદીપ છે બાબત, નામ બોલું ને તમારા મનમાં કેટલાય ઝબકારા થવાના છે. હવે ગમે તે કહે કોઈ આ હુનર બાબત,
કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત હૃદયનું રક્ત નયનના ઝરણ જીવનનો નિચોડ ભળે તો ગઝલોમાં આવે છે તર બતર બાબત પ્રવાસ એકલો કરજે પણ એનો સાથ ન લે જે પહેલા જાણવા ચાહે બધું સફર બાબત હવે જો ઘર ન રહ્યું તો કરે છે કેમ વિલાપ તને ક્યાં આપી પરવા પડી ઇસ ઘર બાબત આખી ગઝલ લખી છે એવી વ્યક્તિની કે જેની હાજરીથી ઘર ઘર લાગે મને આ શેર લો ઘણા બધા દિવાળી ગાય છે કા માટે કે પ્રવાસ એકલો કરજે પણ એનો સાથ ન લે જે પહેલા જાણવા ચાહે બધું સફર બાબત અમારા એક મિત્ર હતા ને હંમેશા નીકળીએ ને ત્યારે પૂછો કે અહીંથી કેટલા વાગે ક્યાં નીકળીશું પછી ક્યાં પહોંચીશું પછી ક્યાં થઈશું પછી શું ક્યાં પછી રાખનો કામ ક્યાં અને મરીઝનો આ શેર મને ઉપયોગી થઈ ગયો કાયમ માટે એનાથી મુક્તિ મને મળી જીવનની અંદર ઘણા બધા એવા હોય છે એના સ્વભાવની મનુષ્યના સ્વભાવની વિશેષતાઓ એની બારીકી એની કવિતાની ભૂમિકા એની અંદરની રજૂઆતની ભૂમિકા એ ક્યાં લઈ જાય છે મરીઝ એ ડગલે ને પગલે મળે છે આ થોડાક શેર મેં આ યાદ આવે એટલે રજૂ કર્યા મરીઝે આ ગઝલના સંદર્ભમાં જયા મહેતાના પુસ્તક કવિપ્રિય કવિતાની અંદર લખેલું હતું કે પોતાના પ્રિય પાત્રએ જ્યારે કહ્યું કે તું કહે છે કે તું મારી પ્રાણ છે અને છતાંય મારું નામ તો આ ગઝલમાં ક્યાંય તમારી કોઈ ગઝલમાં આવતું જ નથી મરીઝ એક જગ્યાએ લખ્યું છે કે જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા ગઝલમાં જો આવ્યા તો નામે ન આવ્યા એટલે તો કડી કડી મારું નામ આવે એવી રીતે લખો અને પછી એમણે આ ગઝલ લખી બાબત હવે ગમે તે કહે કોઈ આ હુનર બાબત કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત પછી તો જાણકારો સંશોધકો એમનું નામ રબાબ છે એ પણ શોધી કાઢ્યું રબાબ બહેનને પણ શોધી કાઢ્યા તેમના એક શેર કહો પણ એ જાણતા હતા કે એ પાત્ર કેટલું ઊંડા હશે આ જગતમાં પ્રેમીઓ એવા આવી જાય છે જે વચન દેતા નથી એ પણ નિભાવે અને બે ચાર મિત્રો એવા મળ્યા છે જેમણે સંશોધન કર્યું છે જે લોકોએ રબાબ બહેનનો પણ ઇન્ટરવ્યુ લીધો મોહસિન ભાઈ પણ સાથે મેં વાત કરી પણ મને એમ લાગે કે આવા આ કેવા ઉમદા પાત્રો હશે કે જેના વાત્સલ્ય સભર હું એ કુટુંબને પણ એ વ્યક્તિના ગયા પછી પણ મળતી હોય આ જીવનના ઉમદા વ્યક્તિઓની વાત છે વાત કરવી છે મને હવે શરાબી સંત મહેશની હું બહુ જ સભાનતાથી કહું છું જો શરાબ પીવો એ તો સંતત્વ ને હાનિકારક હોય તો એવું સંતત્વ મને પણ ખપતું નથી હા ઈશુ ભગવાન રોજ લેતા હતા ભાઈ એના લીધે કઈ વાત બદલાતી નથી ધર્મની વિરુદ્ધની વાત તમારી અંદરની ભૂમિકાની વાત મહત્વની છે મરી શરાબ પીવાની આદત છે મરી શરાબ પીવાની આદત છે કોઈ માનશે નહીં આ નિર્દોષ અકસ્માત થી ડાકો પડે છે એટલે મરીઝ શરાબ પીવાની આદત વિશે એ લોકોએ સમકાલીન કવિઓએ જેટલી બદનામી કરાય જેવી મજાક કરાય મશ્કરીઓ કરાય એ કરી પરંતુ મારી દ્રષ્ટિએ આ બધું સ્ત્રૈણ ભાવમાંથી જન્મેલી ઈર્ષાઓ ઈર્ષા એ ક્રોધનું પેસિવ સ્વરૂપ છે ક્રોધ એ ઈર્ષાનું એક્ટિવ સ્વરૂપ છે પુરુષોમાં ક્રોધ હોય છે સ્ત્રીઓમાં ઈર્ષા હોય ખરેખર તો મરીઝે ગઝલને જે શિખરે મૂકી આપી એ શિખર મનુષ્યના હૃદયમાં છે અને તેમના ચાહકોએ મરીઝને એ શિખર પર બેસાડ્યા છે દુઃખ સાથે કહું છું વડોદરાની પ્રેમાનંદ સાહિત્ય સભા અને બીજી એકાદ બે જગ્યાઓ સિવાય બાદ કરતા મરીઝના ફોટાને મૂકવાનું કોઈએ સૂચ્યું નથી મેં ક્યાંય જોયું નથી એકાદ બે જગ્યાને બાદ કરતા જોકે મરીઝના ફોટા ક્યાંય સચવાયેલા નથી એ પણ એક બીજી કરુણતા છે કદાચ મરીઝ પણ જીવતે જીવત જાણી ચૂક્યા હતા હવે કોઈ રડી લે તો મરીઝ ઉપકાર છે એનો કોઈને કઈ નથી નુકસાન જેવું મારા મરવાથી આ ઉપેક્ષિત મરીઝ આ તરછોડાયેલા મરીઝ આ એકલો મરીઝ એનો શેર જુઓ સદાચાર્ય તરફ જોવું
અને આવી નિરસ્તાથી સદાચારે તરફનું અને આવી નિરસ્તાથી મેં સાચા અર્થમાં મુખ ફેરવી લીધું છે દુનિયાથી. અને એક બાજુ કહે છે એ આખી દુનિયાથી અલિપ્ત છે, એક બાજુ કહે છે તારા સિવાય કોની મદદ માંગવો ખુદા, તારા સિવાય કોઈ ઉપર હક નથી મને. આ દુનિયાની અંદર, આ સમાજની અંદર કોઈ ઉપર હક ના રહે, આ જગતમાં કોઈ કરતા કોઈ ઉપર હક ના રહ્યો હોય, ભલભલાય મોઢા ફેરવી લીધા હોય, માણસો છીછરા લાગ્યા હોય, પોતાના સગાવાળાઓ પણ સાથે ન લાગ્યા હોય, એવી અસહાય સ્થિતિની અંદર ગઝલકાર પોતાની આવું માતબર સર્જન કરે સાંધાનીસુની વાત નથી. સામાન્ય રીતે માણસ ભાગી પડતો હોય સંસારની અંદર, દુઃખ ભૂલવા માટે સુરા છે, શરાબ છે, અને સંસારની અંદર એક સુરા જ છે, એ સમગ્ર વિષય એ ખુદા છે. એક બાજુ તારા સિવાય કોની મદદ માંગવો ખુદા, અને એક બાજુ સુરા છે સંસારમાં. સંસારની અંદર કોઈ સંબંધો દેખાતા હોય તો સંસારની સુરા, અને દુનિયાથી દુનિયાથી મુક્ત થઈ ગયો હોય તો ખુદા. હવે શું રહી ગયું એવું મને જેની તમન્ના હો છે, મસ્જિદમાં ખુદા માંગો, સુરાલયમાં સુરા માંગે. આમાં નરી એકલતા છે, જિંદગીની નરી એકલતા છે. સંસારની અંદર એક સુરા રહી છે મારી પાસે, અને ત્યાં મસ્જિદમાં ખુદા છે. હું માનું કે ન માનું એની પરવા નથી કરતો, સમય આવે છે ત્યારે લાજ રાખે છે ખુદા મારી. હવે તમને આશ્ચર્ય જોઈએ કયા, હવે આપણને લાગ્યા કરે ઘણી વાર કે આ શેર કયા રીતે મસ્તીમાં કયા જે શેર મહેફિલમાં રહ્યા તે મારા અંતરમાં, કે ને ચહી મેં ઢોળવા તો પણ મેં ઢોળાઈ સુરા મારી. અમારા શેર એવા છે કે હું સંભાળી તો દઉં છું તો પાછા મારી પાસે જ રહી જાય છે. એટલે મને કોઈએ પૂછ્યું હતું કે ઈશ્વરનું સ્મરણ, ગઝલનું સર્જન એ ફકીરી હાલતમાં કઈ રીતે થઈ શકતું હશે. મને લાગ્યું છે જવાબ ક્ષણભંગુર જ શાશ્વતની સાથે જોડી દે છે. શબ્દના બ્રહ્મથી શબ્દના બ્રહ્મ સુધી લઈ જઈ શકાય છે. દુનિયાની કોઈ પણ કલા પરમ તત્વની સાથે જોડનારી હોય છે. શરીર સાવ સુકલબડું, નબળો ભાંગો, અતિશય નંબરવાળા જાડા કાચના બેડોળ થઈ ગયેલા ચશ્મા, અને અત્યારની ફેશન મુજબ જો જોવા જાઉં ને તો ટૂંકો ઓછો, ઊંચું પહેન, અને આ પૃથ્વી ઉપરથી ક્યાંય દૂર ખોવાઈ ગયેલા હોય, બસ મેં એવા જ ભરીસને કાયમ જોયા છે. અને જ્યારે જ્યારે જોયે, એટલે જ્યારે હું કહું છું ને કે શરાબી સંત મરીસ, તો એ વખતે મને મરીઝ સાહેબ ને હું સંત કહું છું, પણ મને એ વાત કહેતા પહેલા ગાલિબના ત્રણ શેર કહેવાનું બંધ થાય છે. પુલકભાઈ અદભુત રીતે હું એટલા બધા કેટલા નામ દઉં ને તો પણ કલાક લાગે, એટલું તમે સરસ રીતે બધાની સ્મરણો કાઢી શકતો એમ છું. યે મિસાઈ ને તસવ્વુફ તેરા બયાન ગાલિબ, તુઝે હમ વલી સમજતે જો ના બાત અખબાર હોતા, હર ચંદ ઓ મુશાહદાએ હકી ગુપ્તગુ, બનતી નહીં અબાદાએ સાગર કહે બગે. અને જાહિદ શરાબ પીને દે મસ્જિદમાં બેઠ કર, યા વો જગહ બતા દે જહાં પર ખુદા ના હો. ગાલિબના ત્રણેય શેર, ગાલિબના પહેલા શેરની અંદર યે મિસાઈ ને તસવ્વુફ તેરા યે તેરા બયાન ગાલિબ, તુઝે હમ વલી સમજતે જો ના બાત અખબાર હોતા. ગાલિબ તમારું આત્મા અને પરમાત્મા વિશેનું ચિંતન, એનું મિલનની વાતો ઝલક, એનેમાં પાછું તમારું વર્ણન, જો તમે શરાબી ના હોત તો તમે સંત ગણાશો. વલી સંત, તુજે હમ વલી સમજતે જો ના બાત અખબાર હોતા, મરીઝ માટે પણ કહી શકાય. હરચંદ ઓ મુશાહદાએ હકી ગુપ્તગુ, અમે તો વાત હંમેશા પરમ તત્વની ગોઠડીની વાત કરીએ છીએ, આ વચ્ચે વચ્ચે સાચી વસ્તુ આવી ગઈ. ખાલી મહત્તા દે છે અમારા વ્યસન ને તું ચાહી શરાબ પીને તે મસ્જિદ મેં બેઠ કર, યા વો જગહ બતા દે જહાં પર ખુદા ના હો. બધાએ કહ્યું છે કે ઈશ્વર ક્યાં નથી, ઈશ્વર કણે કણ માનવ છે એમ કહ્યું છે. મરીઝ પહેલો ગુજરાતી ગઝલકાર છે, એકમાત્ર ગઝલકાર છે જેને શોધી કહે છે કે ભગવાન ક્યાં નથી. એ ન કહે તું ક્યાં નથી, ને હું કહું તું ક્યાં નથી, મારી સમજમાં કામ નથી, આ સાવ સમજમાં આવતું. ઈશ્વર કદાચ બધે હશે, મનુષ્યની સમજણ માનસ. એ ન કહે તું ક્યાં નથી,
લે હું કહું તું જ્યાં નથી મારી સમજમાં કા નથી આવ સમજમાં આવ તું અને પછી કોઈ પ્રિય પ્રિય તમારે કહ્યું હશે તો તમને મળવા માટેની કોશિશ કરીશ અને જવાબ આપે છે કોશિશની કોઈ ભાવના પ્રેમ જગતમાં લાવના આવી શકાય આવના આવી જવાય આવ તું આવી શકીશ તો તું નથી આવતું જેમ આપણે જાણીએ છીએ કોઈ આપણને જયારે કહે છે ને કે તમારી વાત સમજાય નહીં ત્યારે ખરેખર સમજવી નથી હોતી જન્માક્ષરો પડેલા છે મન છતું થતું હોય છે તો કોશિશ ની કોઈ ભાવના એ તો કઈ દીધું સરળ કોશિશ કરી એનો વાત છે કે ના એટલું તો પાકું નહીં હોય કોશિશ ની કોઈ ભાવના પ્રેમ જગત માં લાવના આવી શકાય આવના આવી જવાય આવતું તો ગાલિબે કહ્યું છે કે આ સંત અમે તને સંત ગણા મરીઝ પણ મને એવા સંત લાગ્યા પરમ સત્યની કોઠડીની વાતો કહે છે અને અહીંને આગળ એક વાત કરું તો મરીઝે જ્યારે જ્યારે સાકીની વાત કરી છે ત્યારે એ વાત પરમ સત્યની સાથે પણ એટલી જ જોડાયેલી છે જીવાતી જાય છે આ જિંદગી એવી ઉતાવળથી પીવાતી જાય છે સુરા સુરામાં દમ નથી થતી આ આ જિંદગી ઉંમર આયુષ્યની વાત છે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે આપણે જાણીએ છીએ આ ફિલ્મ અને મરીઝ અને એના ખુદા વિશે જો વાત પૂછું તો શરૂઆતમાં એ ખુદા બિલકુલ આપણને આપણા જેવા લાગે એમના ખુદા એ આપણને આપણા રણછોડ ભગવાન કૃષ્ણ ભગવાન શંકર ભગવાન જેવા જ લાગે કોઈ બીજું કહીએ એમનો ખુદા બીજો નથી લાગતો કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ પોતે નથી બીજાની તને માંગવા નથી પણ પણ એ જયારે એમ કહે છે કે તારા સિવાય કોની મદદ માંગવો ખુદા તારા સિવાય કોઈ ઉપરાગ નથી મને આ વાક્ય ત્યારે જ કહી શકાય જયારે ખરેખર ખબર પડી જાય દુનિયામાં કોઈ નહીં એ એક જ સાથે આપણે તો મદદ માંગવા જઈએ તો પણ બાધા રાખીએ છીએ કે થયું તો ઠીક સીધું કહે છે તારા સિવાય કોઈ ઉપરાગ નથી રહ્યો પણ મરીઝની અનેક જગ્યાએ ભીતર એક ભૂમિકા એ પહોંચી ગયેલા દેખાય છે જેને હું અંગત રીતે આપ સૌની સમક્ષ ઉપાસનાની ઉચ્ચતમ ભૂમિકા કહું છું ઉચ્ચતમ અવસ્થા કહું છું નથી એ ભાન કે આશા કોઈ હતી કે નહીં કહી શકાય આ હાલતને બંદગી કે નહીં કોઈ માગણી નથી તમે હવે આને બંદગી કહેશો કે નહીં કહો મરીઝે પણ જાણે છે ભગવાન રૂબરૂ હો તો આપણે એની સામે બેસી ના રહ્યા હોત રોજ દર્શન કરવા જઈએ જે ખરા એટલે મેં તો મારી બાને એક વાર પ્રશ્ન પૂછ્યો હતો કે અમદાવાદથી રોજ આંખો ખુલ્લી રાખીને હિંમતનગરને ખેડ બ્રહ્માન પછી એમ કરતા કરતા અંબાજી જવાનું બરોબર મંદિરમાં સામે જવાનું પછી આંખ બંધ કરી દેવાની પછી કહેવાનું દર્શન સારા થાય આ શું દર્શન કરવાનું ખુલ્લી આંખે ના થાય પછી એને એક વાર કહ્યું માં આપણે ખરેખર આપણે કહીએ છીએ ભગવાનને પણ ખરેખર માતાજી ભદ્રકાળીથી બહાર નીકળે ઓરિજિનલ વાઘ સાથે કે સિંહ સાથે અને આટો મારી ત્રણ દરવાજાથી પાછા આવી જાય તો કેટલા જણ ઉભા રહી ગયા મરીઝને પણ આવો કેવો સહજ પ્રશ્ન થયો છે કેટલો સહજ પ્રશ્ન પૂછાયો છે હોત એ પ્રત્યક્ષ તો પણ ઓ મરીઝ ક્યાં સુધી જોયા કર ફિરતા હોય રૂબરૂ આવી ગયા હોત કે ચલો આજે આવી ગયો છું તમારે ઘેર તો એ આપણે કૃષ્ણ લોકોને ઘેર કે સાડા દસ થયા ઓફિસે જવું છું સાડા પાંચ વાગે આવી ગયું પછી આપણે મળે સાદો ખુદા કેવો કેવો ખુદા મળ્યો છે બધા શું કહું મરીઝ પોતે ન દે બીજા ની કને માગ પાડ દે એ એમ કે છે પૂરી તું કર નમાઝ અગર હોય ભાનમાં અદભુત છે પછી તમે અદભુત છે પૂરી તું કર નમાઝ આપણે નમાઝ જ્યારે થાય ને શરૂ એની પહેલા બોલવામાં આવે છે ને અઝાન કહે છે દુનિયા પૂરી તું કર નમાઝ અગર હોય ભાનમાં ઓ શેખ હું તો મસ્ત થઈ ગયો અઝાનમાં આ જે શરૂઆત છે ને એમાં અને જલન માત્રીએ મને એની પહેલા પણ એક બહુ સરસ વાત કર્યું હતું કે આની પાછળ એક કિસ્સો છે કે એ ઉપાસક નમાઝ પડવા જતો પડવા જાય છે અઝાન સાંભળે છે અને અઝાન સાંભળતી વખતે પગની અંદરથી આરપાર તીર પસાર થઈ જાય છે એનો ખ્યાલ જ નથી રહેતો આખી નમાઝ પૂરી થઈ જાય છે તો અંદરની જોડાવાની વાત છે ભૂમિકાની વાત છે પૂરી તો કર નમાઝ અગર હોય ભાનમાં ઓ શેખ હું તો મસ્ત થઈ ગયો અઝાનમાં
એટલે મરીઝ જાણે છે કે મનુષ્યને શ્રદ્ધા જીવાડે છે, માણસ તેના સ્વધર્મથી કદી છૂટી શકતો જ નથી. મેં ઘણા બધા નાસ્તિકોને ખાનગીમાં ઇન્ટરવ્યુ લીધેલા છે. ભાઈ લોકોને જે પદ્મવત ગણેશ એનામાં લખ્યું હોય તો કદાચ આનું નામ લખે કઈ ઓળું થઈ જશે. તો આપણી શ્રદ્ધા અને શંકા બહુ ઉપર થતા છે, સેટ ખોતરી એટલે નીકળી જાય. અને એનાથી મજાની વાત ખાનગીમાં બહુ તો ઘણા બધા આસ્તિકો નહીં. ભાઈ હું બહુ નજીક છું, બહુ આસ્તિક છું, પણ આસ્તિકો નહીં નથી નજીકથી જોયા, નાસ્તિકો નહીં નજીકથી જોયા. બેવના મગજમાં ધારણામાં ઈશ્વર હોય છે, એ લોકો તો બદલીની ધારણામાં છે, એ કે ધાર્યું છે એ કે ધાર્યું નથી. એટલે મઝહબથી છૂટવાની કોઈ રાહ ના મળી, મઝહબથી છૂટવાની કોઈ રાહ ના મળી. જ્યાં કલ્પના મળી ન શકી આસ્થા મળી. દુનિયા પરસ્ત દિલ હતું, દુનિયામાં રહી ગઈ, મારી બધી નમાઝ મુસલ્લામાં રહી ગઈ. દુનિયા પરસ્ત દિલ હતું, દુનિયામાં રહી ગઈ. અને સાદી ભાષામાં કહું તો મરીઝે એમ કહ્યું છે કે દર્શન કરવા ગયા હોય એ જોડામાં બંધવાય. આપણે લાગે કોઈ ચપ્પલ જોઈ ના લે, આજે પાથરીને ચટાઈ અને મુસલ વાગે છે, અને ચટાઈની અંદર હતી રહી ગઈ મારી બધી નમાઝ મુસલમાં રહી ગઈ. મરીઝને શરાબી સંતો, કારણ કે એ સતત એક એવી અવસ્થાને સતત દેખાય છે, સતત એક એવી અવસ્થા લાગી છે, સતત એવી રીતે જીવ્યા હશે એનો ચિતાર આપી શકાય. એની પાસે ખ્યાલ આવે કે આ ગઝલો જીવાયા પછી લખાઈ છે. પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ પછી લખો તો એનું નામ છે એક નામ ગઝલ, પછી લખાય તો એનું છે એક નામ ગઝલ. જીવાય તમામ થઈ ગયા, અંદર શ્વાસો શ્વાસની અંદર એ છંદ લય ધબકતા થઈ ગયેલા હોય, સતત એ પરમની કોઠડી રહી હોય, ત્યારે કઈક વાત બની જશે. મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે. અને ત્યાંથી મળી શકે છે મુરાદો દુઆ વિના, ત્યાંથી મળી શકે છે દુરાઓ દુઆ વિના, આફતો કરેલો કોઈ આસ્થા વિના. મરીઝ જાહિદને પણ બરોબર પકડ્યા છે, જાહિદ એટલે ધર્મ ઉપદેશક. તું ઇબાદતમાં ઓ જાહિદ રાજમાં ચાલ્યા રહે, એનું દિલ જો કશા કારણ વગર ચાલ્યા રહે. અરે કોઈ પ્રેમી હોય કે કોઈ પણ માણસ હોય, કોઈ કારણ વગર, કોઈ પેલા વગર, જો વિચાર શૂન્યની અવસ્થા એ કયો હોય, થોટલેસ માઇન્ડ, વિચાર શૂન્યની ભૂમિકા આખી રાત જાગતો હોય, બંદગીની ભૂમિકા થઈ જ નહીં. તું ઇબાદતમાં ઓ જાહિદ રાતભર જાગ્યા કરે, એનું દિલ જો જે કશા કારણ વગર જાગ્યા કરે. અને જાહિદ નમાઝ અંગેનો તારો શું અનુભવ છે? આજે અહીં બરોબર અડાયા છે, કહેવાના ધર્મના ઉપદેશકો બરોબર શું જયારે ધર્મનો ઉપદેશક 24 કલાક ધર્મનો ઉપદેશ આપવાનો પડેલો હોય, તું જેવી રીતે ધર્મનો ઉપદેશો આપવા સતત પડેલો છે, હું સતત એ રીતે મસ્ત છું મારી નશામાં. પણ હું રોજ પીવું છું, છતાં કોક વાર તો મન થઈ જાય છે કે આજે નથી પીવી, ખેર પણ ચાલુ કોક દિવસ. હવે આ વાત એને કેવી રીતે લીધી છે? કહે જાહી નવા સંગેનો તારો શું અનુભવ છે કે અમને તો કદી ગુસ્સો આવે છે બધી રાત, તમે આવો કોઈ દિવસ કે નથી પીવું આજે? કહે જાહી નવા સંગેનો તારો શું અનુભવ છે કે અમને તો કદી ગુસ્સો આવે છે મરી બધીરા પર. ને મરીસ ચાલ જાણતા હતા કે લોકો ધર્મની વાતો કરે છે ખરા, પણ ખરેખર એ રસ્તે ચાલનારા બહુ ઓછા છે, છતાં પણ ચાલનારાને બહુ તકલીફ લાગે છે. કાલથી સાહેબ ધર્મની રસ્તે ચાલવાની શરૂઆત કરતો ને, અને કાલથી તકલીફ ચાલુ થઈ જશે. છતાં પણ ચાલનારાને બહુ તકલીફ લાગે છે, જુઓ તો ખાસ કઈ ગીરતી નથી ઈશ્વરના રસ્તા પર. મરીઝના એક શેર પાસે અટકે, હું આ આજે પેલા કહું છું ને કે ક્યાં ક્યાં અભ્યાસો ને ક્યાં ક્યાં વાત પૂરી થઈ જાય. હા, વ્યક્તિ કહી શકે છે બે જણા દિલથી મળે તો એક બીજો રસ્તે મરીઝ દિલ વિના લાખો મળે એને તો બા કહેતા નથી,
હા ફકત એક જ ટકો પૂરતો છે મોહબ્બતમાં અને બાકી ના 99% ખર્ચી ના કિંમતમાં આવું કહી શકે ખબર નહોતી મોહબ્બતની આ કિંમત આપવી પડશે કે તારા સૌ સગાવાલાની ઇજ્જત આપવી પડશે પણ આ એ મરીઝની વાત નથી કરવા માંગતો હું જે મરીઝની વાત કરી રહ્યો છું એ એવો પણ મરીઝ છે જે 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 આપણને પણ દાખલ કરી દે છે એટલી એની અવેરનેસ છે મારી ચડતી પડતી મારી ચડતી પડતી એની આંગળીનો સ્પર્શ છે